મનસુખ શાહ દ્વારા લેવાતા એડમિશનના નામે કરોડોને લૂંટ પર એસસીએ બ્રેક લગાવી છે. મેડિકલ ડેન્ટલ એડમિશનમાં સુમનદીપની સત્તા આંચકી લેવાઈ છે. ડીમ્ડ યુનિવર્સિટીને એમબીબીએસમાં 15% અને ડેન્ટલમાં 50% કોટા મળતો હતો. એડમિશનના નામે કરોડો રૂપિયાની લૂંટફાટ ચલાવતા હતા. તો એડમિશનમાં ધંધાલી સામે એસસીએ લાલ આંખ કરી છે. શિક્ષણને નાણાં કમાવાનું સાધન બનાવનાર સંસ્થાઓ પાસેથી સત્તા છીનવાઈ ગઈ છે. વધુ માહિતી આપશે સંવાદદાતા માનુ ચાવડા. માનુ, સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે, શું કહેશો? જય સાહેબ, સુપ્રીમ કોર્ટનું ખૂબ જ અગત્યનું જજમેન્ટ છે આવ્યું છે. અને સુપ્રીમ કોર્ટે જે ડીમ્ડ યુનિવર્સિટી દ્વારા જે પોતાની રીતે મોટું ડોનેશન લઈ અને એડમિશન આપવાની જે વાત હતી એ એમની સત્તા રદ કરી છે. આ સત્તા રદ કરતા જ સુમનદીપ યુનિવર્સિટી જેવા જે એડમિશન માફિયા અથવા તો મેડિકલ માફિયા હતા એમના ઉપર રોક લાગી છે એવું ચોક્કસ કહી શકાય. દેશમાં આવી 34 ડીમ્ડ યુનિવર્સિટી હતી, પરંતુ ગુજરાતમાં એકમાત્ર આ સુમનદીપ યુનિવર્સિટી છે એ ડીમ્ડ યુનિવર્સિટી છે. અને એ 50% ઉપરાંતના એડમિશન પોતાની જાતે ઊંચા ડોનેશન લઈને આપતા હતા. હવે આ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એના કારણે આ જે ડીમ્ડ યુનિવર્સિટીની જે તમામ કોલેજો છે એ સરકાર હસ્તક આવી જશે. સરકારની જે એડમિશન પ્રક્રિયા છે પદ્ધતિ એને ફોલો કરવી પડશે. એટલે આના કારણે ગુજરાતના અને દેશના જે વાલીઓ છે એમના કરોડો રૂપિયા ડોનેશનના બચશે. અને જે ઓછા ટકાવારી વાળા વિદ્યાર્થીઓ પણ ડોક્ટર બની જતા હતા અથવા અગત્યની પદવીઓ જે મેળવી લેતા હતા એના ઉપર પણ રોક લાગશે. એટલે આજે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે ખૂબ જ અગત્યનું છે. અને વડોદરાની જે સુમનદીપ યુનિવર્સિટીની વાત, ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી હતી કે જે આ પદ્ધતિથી એડમિશન આપતી હતી, કરોડોનો કારોબાર કરતા હતા એ ડોનેશન લઈને, એના ઉપર રોક લાગશે. અને વાલીઓના પૈસા પણ બચશે અને જે સારા ટકા ધરાવે છે એવા વિદ્યાર્થીઓને એડમિશન પણ મળશે એ આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ઉપરથી લાગી રહ્યું છે. જયેશ જી, માનું માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.